ಕ್ಷೇತ್ರ ಮಾಸ್ನ ಕೃಷ್ಣಪಕ್ಷಿಣಿ ಏಕಾದಶಿ ವರುಧಿನಿ ಏಕಾದಶಿನು ಮಹಾತ್ಮ್ಯ. ಏಕ ವಾರ ಧರ್ಮರಾಜ ಯುಧಿಷ್ಠಿರೆ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે વાસુદેવ, હું આપને નમસ્કાર કરું છું. ક્ષેત્રવદી એકાદશીનું નામ અને મહાત્મ્ય કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, ક્ષેત્રવદી એકાદશી વરુધિની નામની છે. તે આ લોકમાં તથા પરલોકમાં સુખ સૌભાગ્ય દેનારી છે. એ વરુધિની એકાદશીનું વ્રત કરવાથી સદાય સુખ રહેશે, પાપ નાશ પામે છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી દુર્ભાગની સુભાગની થાય છે. બધા લોકોને ભોગ તથા મોક્ષ મળે છે. આ એકાદશી સર્વ પાપોને હરનારી છે, જન્મ મરણના દુઃખો દૂર કરનારી છે. આ વરુધિનીના વ્રતથી માંધાતા અને કેટલાક ધુંધુમાર વગેરે બીજા રાજાઓ પણ સ્વર્ગમાં ગયેલા છે. મહાદેવને લાગેલું બ્રહ્મ કપાલનો પાપ પણ આ એકાદશીના વ્રત કરવાથી દૂર થયેલું છે. 10,000 વર્ષો સુધી તપશ્ચર્યા કરવાથી જેટલું ફળ થાય છે તેટલું જ ફળ વરુધિની એકાદશીના વ્રતથી પણ થાય છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના દિવસે 1 ભાર સોનું આપવાથી જેટલું પુણ્ય થાય છે તેટલું ફળ વરુધિની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય પામે છે. જે લોકો શ્રદ્ધાથી વરુધિની એકાદશીનું વ્રત કરે છે તેને આ લોકમાં તથા પરલોકમાં વાંછિત ફળ મળે છે. આ એકાદશી પવિત્ર છે, પવિત્ર કરનારી છે, મહાપાપનો નાશ કરનારી છે, વ્રત કરનારને ભોગ તથા મોક્ષ આપનારી છે. હે રાજન, ઘોડાના દાનથી હાથીનું દાન અધિક છે, તેનાથી પણ ભૂમિનું દાન અધિક છે, તેનાથી તલનું દાન અધિક છે, તેનાથી પણ સોનાનું દાન અધિક છે, આનાથી પણ અન્નનું દાન અધિક છે. કારણ કે અન્ન વડે પિતૃઓને, દેવોને અને મનુષ્યોને તૃપ્તિ થાય છે. આથી જ અન્નદાનથી ઉત્તમ બીજું કોઈ દાન નથી અને થશે પણ નહીં. અન્નદાન સમાન કન્યાદાન છે એમ પંડિતો કહે છે. ગોદાન પણ અન્નદાન સમાન છે એમ ભગવાન પોતે કહે છે. ઉપર કહેલા સદડા દાનોથી વિદ્યાદાન શ્રેષ્ઠ છે. વિદ્યાદાનથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય વરુધિની એકાદશીનું વ્રત કરવાથી થાય છે. જે માણસો કન્યા વિક્રય કરીને આજીવિકા ચલાવે છે તે પાપી માણસોને પ્રલય પર્યંત નરકમાં જ પડી રહેવું પડે છે. એટલા માટે આપત્તિ વખતે પણ દીકરીના પૈસા લેવાનો પ્રયત્ન સુદ્ધા નહીં કરવો. જે માણસ લોભથી કન્યા વિક્રય કરે છે તે બીજા જન્મમાં ચોક્કસ બિલાડો થાય છે. જે માણસ શક્તિ મુજબ કપડાં અને અલંકાર પહેરાવીને કન્યાદાન કરે છે અને ધન પણ આપે છે તેને કેટલું પુણ્ય થાય છે તે તો ચિત્રગુપ્ત પણ કહી શકે તેમ નથી. વરુધિની એકાદશીનું વ્રત કરવાથી 100 કન્યાદાનોના જેટલું પુણ્ય થાય છે. વરુધિનીનું વ્રત કરનારે કાસ્ય, માંસ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પરાન્ન, મૈથુન અને બીજી વખત ભોજન, આ 10 વસ્તુઓનો દશમીના દિવસે ત્યાગ કરવો. જુગાર, નિદ્રા, તાંબુલ, દાતન, પરનિંદા, ચાડિયાપનું, પતિતોની સાથે વાતચીત, ક્રોધ અને જૂઠું પાત્ર, માંસ, મસૂર, મધ, જૂઠું બોલવું, કસરત, મહેનત, મૈથુન, પરાન્ન, તેલ અને હજામત તથા બીજી વખતનું ભોજન, આટલું 12ને દિવસે ત્યજવા. હે રાજન, જે માણસો એવી રીતે વરુધિની એકાદશીનું વ્રત કરે છે તેમના સદડા પાપોનો નાશ થાય છે અને અંતે અક્ષય ગતિને પામે છે. જેઓ એકાદશીને દિવસે રાતે જાગરણ કરીને વિષ્ણુનું પૂજન કરે છે તે આ લોકમાં સદડા પાપોથી મુક્ત થઈને અંતે પરમ ગતિને પામે છે. જે માણસો પાપથી અને યમથી ડરતા હોય તેમને વરુધિની એકાદશીનું વ્રત
પ્રયત્નથી કરવું. જે માણસ આ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે આ લોકમાં પાપથી મુક્ત થઈને અંતે વૈકુંઠમાં પૂજાય છે.